સુરતમાં ગરબા રાસ દોઢિયાની રમઝટ બોલી રહી છે. સમગ્ર ગુજરાતમાં રમાતા ગરબા કરતા સુરતના ખેલૈયાઓ કંઈક અલગ અને અનોખા ગરબા અને સ્ટેપ્સ માટે જાણીતા છે. ત્યારે આ વર્ષે સાલસા ગરબા સ્ટેપ્સ ધૂમ મચાવી રહ્યા છે. આમ તો છેલ્લા 3-1 વર્ષથી આ સ્ટેપ્સ ચલણમાં છે, પરંતુ આ વર્ષે તે સૌથી વધારે લોકપ્રિય બન્યા છે. સુરતમાં ખેલૈયા ગ્રુપ હોય કે રમઝટ ગ્રુપ હોય કે પછી પનઘટ ગ્રુપ હોય, તમામ ગ્રુપમાં રમતા ખેલૈયાઓ પોતાના ટ્રેનર માસ્ટર્સ પાસેથી સાલસા ગરબાના સ્ટેપ્સ શીખવાનો આગ્રહ રાખી રહ્યા છે. તેનું કારણ એ છે કે 12 સ્ટેપ્સથી લઈને 54 કે 72 સ્ટેપ સુધીનું દોઢિયું રમતા ખેલૈયાઓને કંઈક નવું અને કંઈક થ્રિલિંગ અનુભવ કરાવે તેવા સ્ટેપ્સ જોઈતા હતા. તેમાં આ વર્ષે સાલસા સ્ટેપ્સે ધૂમ મચાવી છે. વર્ષોથી ખેલૈયા દોઢિયા સહિતના જુદા જુદા સ્ટેપ્સ સાથે ગરબા રમતા આવ્યા છે. દર વર્ષે તેમાં કંઈક ને કંઈક નવું હોય છે, પરંતુ મોટા ભાગે સ્ટેપ્સનો જ ઉમેરો થાય છે. પરંતુ જ્યારથી સાલસા અને દોઢિયાના ફ્યુઝન સાથે ગરબા તૈયાર કરવામાં આવ્યા છે, તે ખેલૈયાઓને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને આપણા ગરબાનો તાલ સાલસાના સ્ટેપ્સ સાથે મેચ થઈ જતો હોવાથી ખેલૈયાઓને તેના ઉપર રમવું વધારે ગમે છે. સાલસા ગરબાના સ્ટેપ્સ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ગરબાના ચાહકો છે તેમાં લોકપ્રિય બન્યા છે. ખાસ કરીને અમદાવાદ, ભુજ, નાસિક અને મુંબઈ સુધી સાલસા ગરબા શીખવા માટે સુરતના ગરબા ક્લાસીસના સંચાલકોએ વર્કશોપ કર્યા છે. સાલસા ગરબાના સ્ટેપ્સ યુવાનોમાં લોકપ્રિય થવા પાછળ સોશિયલ મીડિયાએ પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. સુરતમાં આ વર્ષે માત્ર સાલસા ગરબા જ નહીં, પરંતુ સાલસા ટીટોડો પમ ખેલૈયાઓમાં લોકપ્રિય બન્યા છે અને શક્ય છે કે આગામી વર્ષે કોઈક નવા જ ગરબા સ્ટેપ્સ લોકપ્રિય બને, કારણ કે સુરતના ખેલૈયાઓને દર વર્ષે નવા સ્ટેપ્સ સાથે ગરબા રમવા ખૂબ જ પસંદ છે. મારું નામ ધ્રુવ ડોક્ટર છે અને સુરતમાં મારા ગરબા ક્લાસ ચાલે છે અને દર વર્ષે સ્ટુડન્ટ્સની કહેવાય ને કે કઈ રિક્વાયરમેન્ટ હોય છે, ડિમાન્ડ હોય છે કંઈક નવું શીખવું છે, તો અત્યાર સુધી અમે ગરબાના જ ફોર્મમાં કંઈક ને કંઈક નવું આપતા હતા. ટ્રેડિશનલ ગરબામાં જ કંઈક ને કંઈક નવું આપતા હતા, પણ હું પ્રોફેશનલી કોરિયોગ્રાફર છું. તો આ વર્ષે એવો વિચાર આવ્યો કે કંઈક ટ્રેડિશનલ ગરબા કરતાં અલગ સ્ટુડન્ટ્સને આપીએ. તો જ્યારે કપલનું નામ આવે, કપલ ડાન્સનું નામ આવે, એટલે લોકોના મોઢા પર પહેલાં એક જ શબ્દ આવે છે કે સાલસા. તો મેં એવું વિચાર્યું કે સાલસા અને ગરબાનું જો ફ્યુઝન થાય તો જે લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા, જે કપલ્સ હજી સુધી ઘરમાં જ રહે છે ગરબાના નામે, જે લોકોને શરમ આવે છે ગરબા રમવામાં, એ લોકો સાલસાના નામ પર ઘરની બહાર આવી શકે છે. તો એવું એક ફ્યુઝન હું એ લોકોને આપી શકું. તો એ જ રીતે મેં સાલસા અને ગરબાનું એક ફ્યુઝન રેડી કર્યું અને ખાલી ટ્રાયલ માટે મેં મારા જે સિનિયર સ્ટુડન્ટ્સ છે અને ફેકલ્ટી મેમ્બર્સ છે એમને શીખવાડ્યું અને એક વિડીયો શૂટ કર્યો અને એ વિડીયો શૂટ કરીને મેં સોશિયલ નેટવર્કિંગ પર અપલોડ કર્યો. તો ઘણો વાયરલ થઈ ગયો વિડીયો અને લોકોને ઘણું ગમ્યું એ ફ્યુઝન, કારણ કે ઇન્ડિયામાં કહેવાય ને કે ફર્સ્ટ ટાઈમ આ ગરબા અને સાલસાનું ફ્યુઝન થયું હતું.